ના વિસ્તારમાં આવેલી શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં કાપડ સિલાઈના કારખાનામાં આગ લાગી હતી શોર્ટ સર્કિટથી લાગેલી આગ થોડીવારમાં ઉગ્ર બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની જાણકારી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો જેથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડોને સફળતા મળી હતી સુરતના ઉદનામાં કાલે સાંજે પહેલા માળે સિલાઈ ખાતામાં અચાનક આગ ફાટી નીકળતા બીજા મારે આવેલા મશીનના ખાતાને લપેટમાં લીધું હતું જેના પગલે નાસભાગ મચી જવા પામી હતી ફાયર વિભાગ પાસે મળેલી વિગત અનુસાર ઉદનામાં હરિયોમનગર પાસે શિવકૃપા સોસાયટીમાં બે મારનું કાપડ યુનિટ આવેલું છે જેમાં પહેલા મારે સિલાઈ કામ કરવાના ખાતામાં કાલે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગ વિકરા સ્વરૂપ ધારણ કરતા બીજા માળે સિલાઈ કામ કરવાના ખાતાને લપેટમાં લીધું હતું ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંગતા નાસભાગ મચી હતી આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં મજુરા ગેટ માન દરવાજા ભેસ્તાન ફાયર સ્ટેશનની આઠથી દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દોરથી બે કલાકે આગ કાબૂમાં આવી હતી ગ્રાઉન્ડ ફ્લોર અને આજુબાજુના ખાતા બચી ગયા હોવાનું ફાયરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આગના લીધે ખાતામાં સિલાઈ મશીન સહિતના અન્ય મશીનો કાપડનો જથ્થો વાયરિંગ વગેરે ચીજવસ્તુઓને નુકસાન થયું હતું આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી જ્યારે કાપડ યુનિટ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોના મુદ્દે બિલ્ડિંગના સંચાલકોને નોટિસ આપવામાં આવી હોવાનું ફાયર ઓફિસર ક્રિષ્ના મોડેએ જણાવ્યું હતું સુરતમાં કેટલાક કાપડ યુનિટમાં જરૂરી ફાયર સેફટીના સાધનો નથી સુરતમાં વિવિધ વિસ્તારોમાં કેટલાક યુનિટવાળાઓ ફાયર સેફટીના જરૂરી સાધનો મૂકવા અંગે ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આવા સંજોગોમાં આગ લાગે ત્યારે સામાન્ય આગ પણ જલ્દી કાબુમાં ફેરફાર કરવામાં આવ્યા છે જાનહાનિ અને માલહાનિ થવાની શક્યતા વધુ હોય તો ત્યાં જરૂરી ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ છતાં કેટલાક કાપડ યુનિટ દ્વારા ફાયર સેફટીના મુદ્દે ગંભીરતા દાખવતા નહીં હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગ સુરત